હૈદરાબાદ પછી ગુજરાતના ચાર મોટા શહેરો વડોદરા, સુરત અને રાજકોટમાં જે રીતે બાળકીઓ કે મહિલાઓની છેડતીના કે તેમની ઉપર દુષ્કૃત્યના જે બનાવો બન્યા છે, આમાંથી સદનસીબે અમદાવાદ બહાર છે. ભગવાન ન કરે કે અમદાવાદમાં પણ આવી કોઈ ઘટના બને કે બીજે ક્યાંય પણ બને, પરંતુ આ ઘટનાઓને રોકવાની જેમની જવાબદારી છે તેવી પોલીસના અમદાવાદ શહેરના સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમર સાહેબ આપણી સાથે જોડાયેલા છે. સાહેબ, આપને આજે ગુજરાતની અંદર ચાર ત્રણ શહેરોની અંદર ઘટના બની, પોલીસની સૌથી પહેલી જવાબદારી છે પ્રિકોશન, એટલે કે ગુનો બને તે પહેલાં જ રોકવાની. સાહેબ, આ લેવલ ઉપર પોલીસ કઈ કઈ રીતે કામ કરતી હોય છે? અમદાવાદ શહેર પોલીસ તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી છે આના પ્રમાણે, અમદાવાદ સિટીના ઈસ્ટ અને વેસ્ટ બંને વિસ્તારમાં બે મહિલા પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે, જેમાં મહિલાઓને લાગતા કોઈ પણ બનાવ બાબતે મહિલા પીઆઈ પીએસઆઈ એની નિમણૂક કરવામાં આવી છે, જેથી કોઈ પણ હેઝિટેશન વગર કોઈ પણ મહિલા પોતાની સાથે કંઈ અણબનાવ બન્યા હોય, કોઈ ગુનો બન્યા હોય એની બાબતે જઈને એફઆઈઆર કરી શકે અને મદદ મેળવી શકે. એની સાથે સાથે દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ પોલીસ સ્ટેશનની મોબાઈલ વાન્સ, આ તમામની જવાબદારી છે કે શહેરમાં કોઈ પણ વિસ્તારમાં મહિલાઓની સાથે કોઈ પણ અણબનાવ ના બને, મહિલાઓની સાથે કોઈ પ્રકારના દુર્વ્યવહાર કોઈ ના કરે આ બાબતે કાળજી રાખવાની છે. પીસીઆર વાન પણ આખા સિટીમાં પેટ્રોલિંગ ફરતી હોય છે, એની પણ રિસ્પોન્સિબિલિટી છે કે મહિલાઓની સાથે કોઈ પણ આ પ્રકારના બનાવ બને કે ઘટના બને તો તાત્કાલિક ત્યાં જાય. ખાસ તમે જે વાત કરી આ પ્રમાણે આ પ્રકારના ગુનાઓ ના બને એમને અટકાવી દેવામાં આવે આ વધારે સારું. અમારા પ્રયાસ છે કે મહિલા પોલીસ એની સાથે સાથે દરેક પોલીસ સ્ટેશનની શી ટીમો જે વિસ્તારો મહિલાઓની સાથે છેડતી અથવા મહિલા સાથે ગુનાઓ બાબતે જાણીતા છે આ વિસ્તારોમાં મહિલાઓની સી ટીમો રેગ્યુલરલી પેટ્રોલિંગ ફરે છે, મહિલાઓને જઈને મળે છે, એના ઉત્સાહવર્ધન કરે છે, એની હિંમત વધારવાની કામગીરી કરે છે. એવી રીતે આ વ્યવસ્થા છે જેના પ્રમાણે અમદાવાદમાં પ્રિવેન્ટિવ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાહેબ, આપણે સી ટીમની વાત કરી, સી ટીમની જ્યારે રચના કરવામાં આવી ત્યારે શરૂઆતના દિવસોની અંદર સૌથી વધારે કામગીરી કરવામાં આવી, લોકોને પકડવામાં આવ્યા કે જે છોકરીઓની છેડતી કરતી હોય અથવા કોલેજ કે સ્કૂલની બહાર, પણ તેમનો જ ઉત્સાહ ધીમે ધીમે ડાઉન થઈ રહ્યો છે, કામગીરી ઘટવા લાગી છે. આપને એવું ક્યાં લાગે છે કે આ સી ટીમની જ મનોબળ વધારવાની વાત છે, વધારવું જોઈએ? નહીં, સી ટીમની નિયમિત રીતે અમદાવાદ સિટીમાં કામગીરીના નિરીક્ષણ કરવામાં આવે છે અને સી ટીમ પૂરા ખંત અને ઉત્સાહથી આ કામગીરી કરી રહી છે. આ બની શકે કે પહેલાં જ્યારે સી ટીમો નહોતી અથવા શરૂઆતમાં જ્યારે એમની ટીમોની રચના કરવામાં આવી ત્યારે વધારે આ પ્રકારના તત્વો સામે પગલાં લેવાની તક આ ટીમોને મળી. હવે આ પ્રકારના તત્વોને, ગુનાહિત તત્વોને, મહિલાઓની સાથે આ પ્રકારના જે ગુનાહિત વર્તન કરનાર લોકો છે, આ લોકોને ખબર છે સી ટીમ ફરે છે અમદાવાદ શહેરમાં, અને એક ટીમ નથી, દરેક પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની ટીમો છે. આના લીધે આ લોકોની હિંમત થતી નથી કે મહિલાઓની સાથે ગેરવર્તન કરે, દુર્વ્યવહાર કરે. આ પ્રકારની તમામ જે સેલ ટીમો અને તમામ અધિકારીઓ અને પોલીસના કર્મચારીઓ જે કામગીરી કરી રહ્યા છે, મને એમ થાય છે મહિલાઓ માટે અમદાવાદ વધુમાં વધુ સુરક્ષિત બને આના માટે સંપૂર્ણ પ્રયાસો ચાલુ છે. તો આ છે અમદાવાદ શહેરના સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમર, જે કહી રહ્યા છે કે અત્યાર સુધી જે સિસ્ટમ ગોઠવાઈ છે તેને વધુ સુદૃઢ કરવા માટેની એક સમીક્ષા પણ થઈ રહી છે. કેમેરામેન તોસિફ મલિક સાથે મિહિર ભટ્ટ, TV9 અમદાવાદ.